નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 4 પર્યાવરણ વિષયમાં સ્વાધ્યાય પોથીમાં આજે આપણે ચાલો યાદ કરીએ જોવાનું છે. એમાં મહાવરો એક આપેલું છે. એમાં પ્રશ્ન છે, ચિત્ર ઓળખી તેના નામ લખવાના. અહીંયા જુદા જુદા પ્રકારના ઘર આપેલા છે, તો એ ઘરને શું કહેવાય એ આપણે લખવાનું છે. તો પહેલું ચિત્ર ઝૂંપડી છે, તંબુ, કુબો, એપાર્ટમેન્ટ, ઇગ્લુ, હાઉસ બોટ. આગળ અહીંયા મહાવરો 2, નીચેના ઘર બનાવવા કઈ વસ્તુઓની જરૂરિયાત પડશે તે લખવાનું. અહીંયા 2 પ્રકારના ઘર આપેલા છે, એક ઝૂંપડી અને બીજી ઊંચી ઇમારતો, એટલે એપાર્ટમેન્ટ કહેવાય, ફ્લેટ આપણે જે કહીએ છીએ. તે બનાવવા શું વસ્તુની જરૂર પડે એ લખવાનું છે. તો અહીંયા ઝૂંપડીમાં ઘાસ, લાકડાના થોભલા, માટી, પૂળા, દોરડા વગેરેની જરૂર પડે. અને અહીંયા ફ્લેટમાં શું જરૂર પડે, તો સિમેન્ટ, લોખંડ, રેતી, કપચી, લાકડું, સ્ટીલ, ટાઇલ્સ, કલર, એ રીતે આપણે લખીશું. આગળ જોઈએ, અહીંયા 2 પ્રકારના ઘર આપેલા છે, એના વિશે અહીંયા શું જરૂર પડે એ લખવાનું છે. કાપડ, લોખંડના સળિયા અને પ્લાસ્ટિક તંબુ માટે એની જરૂર પડે. અને આ બરફનું ઘર છે, એને ઇગ્લુ કહેવાય, તો એના માટે બરફના બ્લોકની જરૂર પડે. આગળ જોઈએ મહાવરો 3, નીચે આપેલા 2 વાહનમાંથી જે વાહનની ઝડપ વધારે હોય તેના પર ચોરસ કરવાનું છે. આગબોટ અને હોડી એ બંનેમાંથી ઝડપ કોની વધારે હોય, તો આગબોટની. બળદ ગાડીઓ અને કાર, તો એમાં કારની ઝડપ વધારે હોય. વિમાન અને રેલગાડી, તો વિમાનની ઝડપ વધારે હોય. ટ્રેક્ટર અને ટ્રક, તો ટ્રકની ઝડપ વધારે હોય. રિક્ષા અને બસ, તો બસની ઝડપ વધારે હોય. રેલગાડી અને હેલિકોપ્ટર, તો હેલિકોપ્ટરની ઝડપ વધારે હોય. આગળ મહાવરો 4 જોઈએ, નીચેના વાહનોના ઉપયોગના આધારે ઉદાહરણ મુજબ જોડો. અહીંયા વાહનનો ઉપયોગ હોય એ પ્રમાણે આપણે જોડવાનું છે. એક વાહન 108, તો દર્દીને દવાખાને લઈ જવાય, એ જોડેલું છે. તો બીજું આપણે જોડવાનું છે, તો ઉપરની આ જે વાહન છે, નવજાત શિશુ અને માતાને ઘરે લઈ જવા, આ છે એ પોલીસ ગુનેગારને પકડવા માટે, અને આ છે આગ ઓલવવા માટે ઉપયોગી છે. આગળ જોઈએ, વર્તુળમાં આપેલી વિગતોને આધારે વાહનનું નામ લખવાનું છે. 2 પૈડાવાળું વાહન ઘંટડી વાગે, માનવ શક્તિથી ચલાવી શકાય, પેન્ડલ મારવાથી આગળ વધે, તો સાયકલ. અહીંયા છે 4 પૈડાવાળું વાહન, ઇમરજન્સીમાં દર્દીને દવાખાને લઈ જવા વપરાય છે, તેમાં દવા અને ડૉક્ટરની સુવિધા હોય છે, તેમાં સાયરન વાગે છે, તે 108 વાહન અને એમ્બ્યુલન્સ કહેવાય. આગળ જોઈએ મહાવરો 6, પૈડાની સંખ્યાને આધારે વાહનોને જોડો. અહીંયા કેટલાક વાહનો આપેલા છે, એને આપણે પૈડાની સંખ્યાને આધારે જોડવાના છે. તો રિક્ષા 3 પૈડાવાળી કહેવાય, સાયકલ 2 પૈડાવાળી, 4 પૈડાવાળો એના આની સાથે જોડવાનું, કાર પણ 4 પૈડાવાળી છે, આ પણ 4 પૈડા, આ 2 પૈડા, અને આ બંને 6 પૈડાવાળા છે, તો એને આપણે 6 પૈડા સાથે જોડીશું બસ અને ટ્રકને. આગળ જોઈએ મહારો 7, વર્ગીકરણ કરો. પહેલાંના સમયમાં સંદેશાવ્યવહાર માટેની વ્યવસ્થા હતી, અને વર્તમાન સમયમાં સંદેશાવ્યવહાર માટેની વ્યવસ્થા, તો કબૂતર, ઢંઢેરો, પીટો, પોસ્ટકાર્ડ અને દૂધ એ પહેલાંના સમયમાં, પછી મોબાઈલ ફોન, ઈમેલ, તાર, ફેક્સ એ વર્તમાન સમયના છે. આગળ જોઈએ મહાવરો 8, નીચેનામાંથી તમે જે પ્રકારે સંદેશો મોકલો છો તેનામાં ખરું કરવાનું છે. તો અહીંયા જુદા જુદા ચિહ્નો આપેલા છે, એમાં તમે શેના દ્વારા સંદેશો મોકલો છો એની સામે તમારે ખરું કરવાનું છે. તમે જેની જેના દ્વારા મોકલતા હોય એમાં તમારે ખરું કરવાનું છે. આગળ જોઈએ મહાવરો 9, નીચેના ચિત્રોના આધારે ઘરના વિવિધ ભાગોના નામ લખો. અહીંયા જુદા જુદા ચિત્રો આપ્યા છે, આપણા ઘરમાં આ ભાગ શેનો છે, તો રસોડાનો, બેઠક રૂમ, બેડરૂમ, મંદિર, સ્ટોર રૂમ, સંડાસ, બાથરૂમ અને સીડી, એ રીતે આપણે લખવાનું છે. આગળ મહાવરો 10 જોઈએ, ભાત બનાવવા કયા વાસણની જરૂર પડે, તો તપેલી, ચમચા, સાણસી, તપેલીને ઢોકવા માટે સીબું, એ બધું વાસણ જે જરૂર પડતી હોય એ આપણે લખવાનું છે. રોટલો બનાવવા કયા વાસણની જરૂર પડે, તો માટીની તવી, તાસક, તવે, તો સાણસી. ભજીયા બનાવવા માટે, તો કઢાઈ, તપેલી, જારો અને ડીશ. આગળ જોઈએ મહાવરો 11, તમારા ઘરે રસોઈ બનાવવા માટે નીચેનામાંથી જેનો ઉપયોગ થાય છે તેમાં લાલ રંગ પૂરો. તો અહીંયા પ્રાઇમર્સ તમે વાપરતા હોય તો એમાં લાલ રંગ પૂરવાનો, આ 2 પ્રકારના પ્રાઇમર્સ છે. ગેસ વાપરતા હોય તો એમાં લાલ રંગ, જે તમે વાપરતા હોય એમાં, ઓવન વાપરતા હોય, જે વાપરતા હોય એમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. આગળ મહાવરો 12 જોઈએ,
ઉદાહરણ મુજબ ખોરાક જે રીતે બનતો હોય તેને તીરથી જોડો. રોટલી કેવી રીતે બને તો શેકીને, ભાખરી પણ શેકીને બને એ રીતે આપણે જોડવાનું છે. અહીંયા તળીને, તળીને શું બને તો પૂરી, તો એને પૂરી સાથે જોડવાનું છે. આગળ જોઈએ, બાફીને શું બને તો બાફીને ઇડલી બને, દાળ પણ બાફવી પડે એ રીતે આપણે જોડવાનું છે. આગળ જોઈએ, મહાવરો એક પાણીના પ્રાપ્તિ સ્થાનોને ઓળખીને તેમના નામ ખાનામાં લખો. અહીંયા જુદા જુદા ચિત્રો આપેલા છે પાણીના પ્રાપ્તિ સ્થાનના, તો પહેલું છે વાવનું, બીજું તળાવ, ટ્યુબવેલ, હેન્ડપંપ, નદી અને કૂવો. મહાવરો બે છે, તમે પાણીનો ઉપયોગ કયા કયા કામમાં કરો છો, તો પાણી તમે કયા કયા કામમાં વાપરો છો, વાસણ ધોવા, કપડાં ધોવા, રસોઈ કરવા, પીવા માટે, ઘરની સાફસફાઈ કરવા, જે રીતે તમે વાપરતા હોય એ લખવાનું છે. તમારી પાસે પાણી ભરેલી એક ડોલ છે તો તમે કયા કયા કામ કરી શકો, તો પીવા માટે રાખીએ, પછી એક ડોલમાંથી રસોઈ કરી શકાય, એ રીતે તમારે લખવાનું છે. તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે, તો આપણે મોટાભાગે ટ્યુબવેલ કે નહેરનું પાણી આવતું હોય છે, તો આપણે લખીશું કે ટ્યુબવેલથી આવે છે. આગળ જોઈએ, વાંદરાને કેળા સુધી પહોંચાડો. તો આ તમારે જાતે પેન્સિલથી કરવાનું છે, વાંદરાથી અહીંયાથી શરૂ કરવાનું અને એને કેળા સુધી તમારે આટલે સુધી લઈ જવાનું છે, તો એ રસ્તો શોધી અને એને પહોંચાડવાનું છે. મહાવરો ચાર, જોડો. અહીંયા પ્રાણી પાસેથી મળતી સામગ્રી અને વનસ્પતિ પાસેથી મળતી સામગ્રી. સફરજન આપણને વનસ્પતિમાંથી મળે, લીંબુ વનસ્પતિ પાસેથી મળે, ચોખા વનસ્પતિથી, મધ પ્રાણી પાસેથી, દૂધ પ્રાણી પાસેથી મળે, એ રીતે તમારે જોડવાનું છે. અહીંયા બધું વાંચી અને એ રીતે જોડવાનું છે. તો આટલે સુધી આપણે પાન નંબર 10 સુધી પૂરું કરીએ છીએ. આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.